નંબર 147 ના 44 કિલોમીટર લાંબા રસ્તાનું 6 માર્ગીકરણ અને એલિવેટેડ કોરિડોરના કામોનું આજે ખાતમુહૂર્ત કરવામાં આવશે. મુખ્યપ્રધાન વિજય રૂપાણીના હસ્તે આમાં ખાતમુહૂર્ત કરવામાં આવશે. કેન્દ્ર સરકારના માર્ગ પરિવહન મંત્રાલય અને ગુજરાત સરકારના માર્ગ અને મકાન વિભાગના સંયુક્ત ઉપક્રમે આ કામ થઈ રહ્યું છે, જેના પર રૂપિયા 867 કરોડનો ખર્ચ કરવામાં આવશે. 44 કિલોમીટરના રસ્તા પર ગુજરાત હાઈકોર્ટ, સોલા સિવિલ, નિર્મળ ઇન્સ્ટિટ્યૂટ, વૈષ્ણોદેવી મંદિર, મહાત્મા મંદિર, વિધાનસભા, સચિવાલય, ઇન્દ્રોડા અને અક્ષરધામ આવેલા છે. આ રસ્તાઓ અમદાવાદ અને ગાંધીનગરને જોડે છે અને તેના પર બંને શહેરના મહત્વના ધાર્મિક તેમજ શૈક્ષણિક સંસ્થાનો આવેલા છે. સંવાદદાતા અનિલ પટેલ ફોન લાઈન પર. અનિલ, ગુજરાતમાં વિકાસની વધુ એક ગતિ જોવા મળી રહી છે, કારણ કે 6 લેન જે બનાવવામાં આવશે અને તેના માટેના ખાતમુહૂર્તના કામો હાલ આગળ ધરવામાં આવી રહ્યા છે, શું ગતિવિધિઓ? આપને અત્યારે સીએમ, ડેપ્યુટી સીએમ, ગૃહ રાજ્ય પ્રધાન, શિક્ષણ પ્રધાન, સાંસદ સહિતના તમામ જે લોકો છે એ અત્યારે અહીં પહોંચ્યા છે અને લગભગ એવું કહેવામાં આવ્યું છે કે 867 કરોડ રૂપિયાનું જે યોજના છે, આ પરિયોજના 6 માર્ગી બનાવવાનું જે કામ છે એને આજે ખાતમુહૂર્ત કરી દેવાયું. મહત્વપૂર્ણ બાબત એ છે કે 44 કિલોમીટર ની આસપાસનું આ માર્ગ રહેવાનું છે, જેમાં 6 ફ્લાયઓવર અને 4 એલિવેટેડ કોરિડોર છે તે બનાવવામાં આવશે. તે સિવાય જે પેડેસ્ટ્રિયન અંડરપાસ હશે રોડ જંકશન ઇમ્પ્રુવમેન્ટ છે એ કરાશે, બસ બે અલગ હશે. લગભગ જે સીઆરએફ જે કેન્દ્ર સરકારનું જે ભંડોળ છે જેમાં 50% કેન્દ્ર સરકારને 50% ગુજરાત સરકાર આપવાનું છે એ અહીંયા આપવાના છે. બે વર્ષની અંદર આ સમગ્ર જે કામગીરી છે 6 લેનની તે પૂર્ણ થવાની છે. એટલે જે ઉત્તર ગુજરાત એટલે ખાસ કરીને બનાસકાંઠા પાલનપુરથી જોડતો સીધો માર્ગ રાજકોટને એક જે મોકળો માર્ગ મળશે અને જે ટ્રાફિક હતું એ ટ્રાફિક માંથી જે વાહન ચાલકોને મોટી મુક્તિ મળશે. અને સૌથી મોટી વાત તેના ઉપર કોઈ પણ પ્રકારનું ટોલટેક્સ નહીં હોય, કારણ કે સીઆરએફ જે ફંડ છે તેના ઉપર બનવાનું છે. અત્યારે તમામ મહાનુભાવો જે છે તે આ સમગ્ર જેનો લેઆઉટ પ્લાન છે એ જોઈ રહ્યા છે અને આ ટાઈમ બાઉન્ડ ની અંદર આ કામગીરી પૂર્ણ થાય અને લોકોને ઓછો, કારણ કે જયારે બસ ત્યારે હાલાકી માંડીને તમામ પ્રકારની વસ્તુ ઉભી કરવામાં આવશે એટલે વાહન ચાલકોને ઓછામાં ઓછી હાલાકી થાય તેના માટેની જે કામગીરી છે તેના માટેની જે રોડમેપ છે તેના ઉપર પણ ધ્યાન આપવામાં આવશે. આમ તો ટોલ ફ્રી છે, ઇપીસી જે ધોરણ કામગીરી ઝડપથી પૂર્ણ થાય એટલે 4 અલગ અલગ પેકેજ પ્રમાણે એજન્સીઓના કામ સોંપવામાં આવ્યું છે અને 24 મહિના એટલે કે લગભગ 2 વર્ષની અંદર આ કામ પૂર્ણ થાય તેના માટે જે છે એ કહેવામાં આવ્યું છે. તમને એ કહેલું કે જે ફ્લાયઓવર બનવાનું છે તે ઇન્ફોસિટી, પરગાસણ, વારસદ, વૈષ્ણોદેવી, પકવાન અને ઉજારા સર્કલ છે એ જે ફ્લાયઓવર બનશે. જયારે કેવા ભાગવત ટાઈગર એલિવેટેડ કોરિડોર છે લગભગ 4 જગ્યાએ એ બનવાનું છે. સાથે વેહિકલર અંડરપાસ જે ખોડિયાર કન્ટેનર કોર્પોરેશન છે એ પાસે બનશે અને રેલવે ઓવરબ્રિજ છે એ ખોડિયાર અંડર સ્ટોલા વાઇન્ડિંગ જે વિસ્તાર છે એ તરફ બનવાનું છે. એટલે એવું કહી શકાય છે કે એક મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ જે છે જેનાથી જે વાત કરવામાં આવી છે સરકાર તરફથી અને જે રીતે દાવો કરવામાં આવ્યો છે એનો ખાતમુહૂર્ત છે એ આજે પૂર્ણ થયું છે એવું કહી શકાય છે. અને એની જે લેઆઉટ પ્લાન છે એ અત્યારે તમામ મહાનુભાવો જોઈ રહ્યા છે અને થોડી વારની અંદર જ તમામ જે લોકો છે મહાનુભાવ ને સીએમ થી માંડીને તમામ પ્રધાનો સ્ટેજ ઉપર આવશે ને પોતાની વાત જે છે કહેશે. એક મહત્વપૂર્ણ વાત તમે જરૂરથી કહી શકીશ કે કાલનો જે કાર્યક્રમ થયો હતો સિવિલ ની અંદર એમાં મહત્વપૂર્ણ જે ધારાસભ્યો હતા એ ગેરહાજર હતા, કોર્પોરેટરો ગેરહાજર હતા એટલે સીએમએ કડક નોટિસ આપી હતી, તમામથી ખુલાસો પૂછ્યો હતો. એના પરિણામે આજે મોટાભાગના ધારાસભ્યો જે મેયર હોય, ડેપ્યુટી મેયર હોય, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હોય એ તમામ જે લોકો છે અથવા કોર્પોરેટરો છે અને ધારાસભ્યો છે, પછી બાબુ જમના પટેલ ની વાત હોય, પછી વલ્લભભાઈ કાકડે, તમામ જે લોકો છે એ આજે ઉપસ્થિત છે એટલે એની અસર હવે ધીમે ધીમે કરોડના ખર્ચે 6 લેન હાઈવે બનાવવામાં આવશે. આ સૌથી મોટું
જે કામ છે તે હાલ મુખ્યપ્રધાન વિજય રૂપાણીની સાથે ડેપ્યુટી સીએમ નીતિનભાઈ પટેલ પણ જોડાયેલા છે અને ખાતમુહૂર્ત કરવામાં આવી રહ્યું છે. આ સાથે પ્રોજેક્ટની જો વાત કરવામાં આવે તો હાઈવેની બાજુમાં 7 મીટર પહોળો એક સર્વિસ રોડ પણ બનાવવામાં આવશે, એટલે 6 લેન, કુલ 6 જંકશન છે. 6 જંકશન પર 6 માર્ગ ફ્લાયઓવર રહેશે, જે સચિવાલયથી સરખેજ આ તમામ જે અમદાવાદથી રાજકોટ તરફનો હાઈવે નીકળશે તો આ બાજુ અમદાવાદથી ગાંધીનગરને કનેક્ટ કરવામાં આવશે. એટલે કે ટ્રાફિકનું જે ભારણ છે તે ડાયવર્ટ થશે અને એસજી હાઈવે હોય કે પછી રિંગ રોડ હાઈવે હોય ત્યાં આ જે ટ્રાફિક જે છે તે હળવો થશે.